નમસ્કાર મિત્રો, અમારી ગુજુ રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલો. નમસ્તે મિત્રો, આજે આપણે સુરત ડુમ્મસની ફેમસ રતાળુ પૂરી બનાવીશું. તો આપણને રતાળુ પૂરીમાં જોશે, મિયા 100 ગ્રામ રતાળુ લીધા છે, જે મેં પૂરી બનાવી આ રીતે પતલી કટિંગ કરી લીધી છે. 1 વાટકી બેસનનો લોટ, 1 ચપટી સોડા, પાણી, 2 ચમચી કાળા મરી પાવડર, મીઠું, લીલા ધાણા જે મેં ઝીણા કટ કરી લીધા છે, 1 લીંબુનો રસ, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી હિંગ. તો આપણે પહેલાં ખીરું બનાવી લઈએ. મેં આ રીતે એક બાઉલ લીધું છે, તેમાં આપણે 1 વાટકી લોટ નાખી દઈશું. હળદર અને હિંગ નાખી દઈશું. મીઠું સ્વાદ અનુસાર નાખીશું. કાળા મરી પાવડર, લીલા ધાણા, બધું બરાબર મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી નાખીએ. આ રીતે થોડું થોડું પાણી નાખતું જાવું. ખીરું તૈયાર કરી લેશું. આ રીતે ખીરું એક સરખું તૈયાર કરવું જેથી ગાંઠ ન રહે. હવે આપણે તેમાં 1 ચપટી ચોળા, 1 અને માથે થોડું લીંબુ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું. તો હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે તેમાં પૂરી તળી લેશું. આપણે પૂરી બોળી અને તેલમાં મૂકી દેવાની છે. આ રીતે ધીમા ગેસે આપણે તળવા દેશું. સરસ ફૂલી અને તૈયાર થશે.
તો આપણી પૂરી તળાઈ ગઈ છે, હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આ પૂરી પણ આપણી સડી ગઈ છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો મિત્રો તૈયાર છે આપણી રતાળુ પૂરી.